हेलो फ्रेंड्स, डायरेक्ट इनडायरेक्ट पार्ट थ्री में तमारू स्वागत छे। आजे आपणे इंट्रोगेटिव सेंटेंस एटले के प्रश्नार्थ वाक्य रचना जोवाना छे। डायरेक्ट इनडायरेक्ट स्पीच और नेरेशन, आपणे घणी जगह नेरेशन शब्द पण सांभळता होईए छीए, एमां जे प्रश्नार्थ वाक्य रचना होय एनु इनडायरेक्ट करती ते केवा प्रकारे फेरफार थाय छे ते आजे जोवानुं छे। इंट्रोगेटिव सेंटेंस नी आपणे वात करी तो एमां बे प्रकारना क्वेश्चन आवे छे। फर्स्ट इन्वर्जन क्वेश्चन एंड ध सेकेंड डब्ल्यूएच क्वेश्चन। हवे इन्वर्जन क्वेश्चन एटले शुं? तो इन्वर्जन क्वेश्चन एटले एक रीते पण कही शकाय के जेनो जवाब हा के ना मां मळे एवा प्रश्नने इन्वर्जन क्वेश्चन एटले के उलट प्रश्नो कहेवामां आवे छे। अने बीजुं जे प्रश्ननी शरूआत हेल्पिंग वर्ब थी थती होय, एटले के सहायक क्रियापदथी थती होय, ते प्रश्नने इन्वर्जन क्वेश्चन कहेवामां आवे छे। आपणे उदाहरण जोईए। शी सेड टू हर मधर, विल यू टेक मी टू ध टेम्पल। તેણીએ તેની મમ્મીને કહ્યું કે શું તમે મને ટેમ્પલે લઈ જશો? અહીંયા જુઓ કે વિલ, વિલથી વાક્યની શરૂઆત થાય છે, એટલે વિલ એ શું છે? હેલ્પિંગ વર્બ છે, સહાયક ક્રિયાપદ છે, બરાબર? તો આપણને આને આધારે ખ્યાલ આવી જવો જોઈએ કે આ ઇન્વર્ઝન ક્વેશ્ચન છે। ઇન્વર્ઝન ક્વેશ્ચન અને ડબ્લ્યુએચ ક્વેશ્ચન એ અલગ અલગ વાક્ય થોડી છે, એ આપણે વિગતવાર અહીંયા જોવાના છીએ। હવે અહીંયા જે આ જે રિપોર્ટિંગ સ્પીચ છે, શી સેડ ટુ હર મધર, એમાં આપણે શું ફેરફાર કરવાનો છે? આપણે જે એસએટી સેન્ટેન્સમાં જોઈ ગયા છીએ, એ વિડીયો ન જોયો તો ઉપરની આઈ બટન પર ક્લિક કરી અથવા ડિસ્ક્રિપ્શન લિંક જઈને જોઈ શકો છો। તો સી જે સબ્જેક્ટ છે એટલે કે સ્પીકર છે, આપણે એનામાં કોઈ ફેરફાર કરશો નહીં। હવે સેડ ટુ છે તો સેડ ટુ ના બદલે અહીંયા જે પેલા આપણે એસએટી સેન્ટેન્સમાં ટોલ્ડ મૂકતા હતા, અહીંયા આપણે આસ્ક્ડ મૂકશું, બરાબર? પછી લિસનર કોણ સાંભળનાર છે? તો હર મધર। હવે કોમા અને ઇન્વર્ટેડ કોમા નીકાળી અને પછી આપણે જે એસએટી સેન્ટેન્સમાં ધેટ મૂકતા હતા, અહીંયા આપણે ઇફ મૂકશું। જ્યારે આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચનની વાત કરીએ છીએ ત્યારે ઇફ શું મૂકશું? ઇફ સંયોજક તરીકે, જે ધેટ મૂકતા હતા એસએટી સેન્ટેન્સમાં એમાં જ। અથવા ઇફની જગ્યાએ આપણે વેધર પણ મૂકી શકીએ છીએ, પણ આપણે ઈફ સુટેબલ છે એટલે આપણે ઈફ રાખશું, બરાબર? બે એકબીજાના ઓરમાં મૂકી શકવાના હોય છે, બરાબર? હવે જે બાકીનું જે હવે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય જે છે એને આપણે વિધાન વાક્યમાં ફેરવીએ અને જે એસએટીની વાક્યરચનામાં ફેરફાર કરતા એ રીતે ફેરફાર કરવાના છે। આ લખ્યું છે કે વિલ યુ ટેક મી ટુ ટેમ્પલ, એનું આપણે એસએટી સેન્ટેન્સ બનાવીએ તો યુ આગળ આવતું રહે અને વિલ પાછળ આવે, તો એનું એસએટી સેન્ટેન્સ શું બને? યુ વિલ ટેક મી ટુ ધ ટુ ટેમ્પલ, આવું એક એસએટી સેન્ટેન્સ બને છે। તો હવે યુ આપણે સૌથી પહેલા કરતા લેવાનો છે, બરાબર? આ આને આપણે વિધાનમાં ફેરવી દેવાનું છે, એટલે આપણે કરતા આગળ હશે, સહાયક ક્રિયાપદ પાછળ આવશે। તો યુ નો ફેરફાર આપણે કોના પ્રમાણે કરીએ છીએ? આપણે વાત કરી તે પ્રમાણે, સાંભળનાર પ્રમાણે, બરાબર? સાંભળનાર કોણ છે? હર મધર, તો એના માટે શું આવશે? કરતા વિભક્તિનું સર્વનામ, તો શી। વિલ નું શું થશે? વુડ। ટેક નું તો ટેક, એમાં કોઈ ફેરફાર થશે નહીં, એઝ ઇટ ઇઝ રહેશે। મી, મી નો ફેરફાર આઈ, મી, માય, આનો ફેરફાર બોલનાર પ્રમાણે કરવાનો છે। બોલનાર કોણ છે? તો એ સી છે એટલે તેણીની છોકરી છે। તો હવે આ મી એક કર્મ વિભક્તિનું સર્વનામ છે, ઓબ્જેક્ટિવ કેસનું સર્વનામ છે, પ્રોનાઉન છે, એટલે આપણે સીના સીનું ઓબ્જેક્ટિવ કેસ શું થાય છે? તો હર ટુ ટેમ્પલ નું, ટુ ટેમ્પલ અને ફૂલ સ્ટોપ, બરાબર? આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચન જે છે એનું ઇન્ડાયરેક્ટ કેવી રીતે કરવાનું છે એ આપણે સમજ્યા। એક બીજું ઉદાહરણ જોઈએ એટલે વધારે આપણને ખ્યાલ આવશે, બરાબર? ચલો હવે રિપોર્ટિંગ સ્પીચમાં જે પાવર રૂલ સેડ ટુ દિયા છે એમાં તો આપણે શું ફેરફાર કરવાનું? ખાલી સેડ ટુ ના બદલે શું મૂકવાનું છે? આપણે આસ્ક્ડ મૂકવાનું છે। આપણે વાક્ય જોઈ લઈએ કે ડુ યુ નો નીલ, ડુ એ સહાયક ક્રિયાપદ છે, સહાયક ક્રિયાપદથી શરૂ થતું પ્રશ્ન વાક્ય છે, એટલે આપણે આ ઇન્વર્ઝન ક્વેશ્ચન જે ખ્યાલ આવી ગયો, તો આપણે શું કરશું? સૌથી પહેલા તો કરતા જે છે બોલનાર છે સ્પીકર એ પારું લખશું, સે ટુ ના બદલે આસ્ક મૂકશું, લિસનર મૂકશું દિયા, એના પછી કોમા અને ઇન્વર્ટેડ કોમા નીકાળી સંયોજક તરીકે આપણે ઇફ મૂકશું। શું મૂકશું? ઇફ। આપણે વેધર પણ મૂકી શકીએ પણ આપણે અત્યારે ઇફ મૂકશું। પછી આને વિધાનમાં વાક્યમાં ફેરવવાનું છે। ડુ યુ નો નીલ, એનું વિધાન વાક્ય શું બની જાય? યુ નો નીલ, બરાબર? યુ નો ફેરફાર સાંભળનાર સાંભળનાર છે દિયા, દિયા એટલે શી, નો
એ સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ છે એટલે આપણે સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે તો નો નું વી ટુ શું થાય ન્યુ અને નીલ નું નીલ છેલ્લે ફૂલ સ્ટોપ બરાબર આજે કેટલું સરળ રીતે આપણે ઇન્ટરજન ક્વેશ્ચન નું આપણે ડાયરેક્ટમાંથી ઇન્ડાયરેક્ટ કરી શકીએ છીએ હવે વાત કરીએ આપણે ડબ્લ્યુએચ ક્વેશ્ચનની ડબ્લ્યુએચ ક્વેશ્ચનમાં જે પ્રશ્ન વાક્યની શરૂઆત ડબ્લ્યુએચ શબ્દ થતી હોય અહીંયા વોટથી થયું છે અહીંયા વાયથી થયું છે આપણે જાણીએ છીએ કે હુ વોટ વિચ વેર વેન હવા જે શબ્દો છે એ ડબ્લ્યુએચ શબ્દ કહેવામાં આવે છે આનાથી જે પ્રશ્ન શરૂ થતા હોય એને ડબ્લ્યુએચ ક્વેશ્ચન કહેવામાં આવે છે આને જ્યારે ઇન્ડાયરેક્ટમાં ફેરવાનું હોય છે ત્યારે થોડો માઇનર ડિફરન્સ કરવાનો હોય છે એ આપણે જોઈ લઈએ જે રિપોર્ટિંગ સ્પીચ છે હી સેડ ટુ મી એમાં જે સેડ ની જગ્યા અહીંયા પણ આસપાસ મૂકશું આપણે હી આસ્ક્ડ મી હવે કોમા અને ઇન્વર્ટેડ કોમા નીકાળી અહીંયા સંયોજક તરીકે શું મૂકવાનું છે તો જે ડબલ્યુ શબ્દ આપેલો છે એનો એ ડબલ્યુ શબ્દ મૂકવાનો છે તો વોટ નું વોટ મૂકશું બરાબર બાકી વધેલા વાક્યને આપણે વિધાન વાક્યમાં ફેરવી દેવાનું છે એટલે કે એસ ડી સેન્ટેન્સમાં ટ્રાન્સફર કરવાનું છે આર યુ ડુઈંગ નું આપણે વિધાન બનાવીએ શું બને યુ આર ડુઈંગ સહાયક ક્રિયાપદની પાછળ મૂકી દેવાનો કર્તાને આગળ મૂકવાનો તો આપણે વિધાન વાક્ય બની જાય છે યુ નો ફેરફાર સાંભળ્યા પ્રમાણે સાંભળનાર કોણ છે મી મી ની કરતા પછી શું થાય તો આઈ આઈ વોઝ બરાબર વર્તમાન કાળનું ભૂતકાળમાં ફેરવી દેવાનું છે આઈ વોઝ ડુઈંગ ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળમાં આપણે ટ્રાન્સફર કરવાનું છે એ આપણે શીખી ગયા છીએ લાસ્ટ વિડીયોમાં બરાબર ચલો બીજું એક ઉદાહરણ જોઈ લે આપણે વધારે ખ્યાલ આવશે રણબીર સેડ ટુ દીપિકા આ જે રિપોર્ટિંગ સ્પીચ છે એમાં તો સેડ ટુ બદલે આપણે આસ્પદ મૂકશું રણબીર આસ્ક્ડ દીપિકા હવે અહીંયા સંયોજક તરીકે જે ડબલ્યુ શબ્દ છે વાય એ વાયનો વાય જ મૂકશું આ જે વાક્ય છે એનું આપણે વિધાન વાક્યમાં ટ્રાન્સફર કરશું ડીડ યુ ડુ ઇટ નું વિધાન વાક્ય આપણે એસએડી સેન્ટેન્સ બનાવીએ તો બનશે યુ ડીડ ઇટ એટલે કે સાદા ભૂતકાળનું વાક્ય બને છે યુ ડીડ ઇટ એવું એ એસએડી સેન્ટેન્સ બને છે તો હવે એનું આપણે જે સાદા ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે એને આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં ફેરવવાનું છે એટલે કે પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું છે તો યુ નો ફેરફાર સાંભળનાર તરીકે સાંભળનાર કોણ છે દીપિકા એટલે યુ નો ફેરફાર આપણે સાંભળ્યા પ્રમાણે કરવાના છીએ એટલે કે શી શી અહીંયા ડીડ થઈ જશે તો એનું આપણે હવે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં એટલે કે હેડ પ્લસ પીપી હેડ પ્લસ ડીડ નું વી થ્રી શું થાય એટલે કે ડન સી હેડ ડન ઇટ ઇટ નો ફેરફાર થતો નથી આપણે સર્વનામની વાત કરી હતી ત્યારે આપણે જે ત્રીજો પુરુષ એકવચન હોય એમાં કોઈ ફેરફાર થતો નથી તો આ રીતે આપણે રણવીર આસ્ક્ડ દીપિકા વાય સી હેડ ડન ઇટ એ રીતે ઇન્ડાયરેક્ટ સ્પીચ બને છે આજે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોયું ગયા વિડીયોમાં આપણે એસડી સેન્ટેન્સનું ડાયરેક્ટ ઇન્ડેક્સ જોયું આવતા વિડીયોમાં આપણે ઇમ્પરેટિવ સેન્ટેન્સ જોશું તમને વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો